અગત્યના સમાચાર આવી રહ્યા છે. ભરૂચથી ભરૂચનો દાંડિયા બજાર વિસ્તાર પણ સતત વરસી રહેલા વરસાદને લઈને પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉપરવાસમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ભરૂચનો દાંડિયા બજાર વિસ્તાર પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દાંડિયા બજાર વિસ્તારની માહિતી મેળવવા માટે, તેની સ્થિતિનો તાગ મેળવવા માટે પહોંચી. દાંડિયા બજાર વિસ્તારમાં કમરસમાં પાણી ભરાઈ ગયા છે, એટલે કે દાંડિયા બજાર વિસ્તાર સંપૂર્ણપણે વરસાદી પાણીમાં ભરાઈ ગયો છે. લોકો ઘરમાં પણ ફસાઈ ગયા છે. આ વિસ્તારની દુકાનો મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. દાંડિયા બજાર વિસ્તારની ઘટના કે જ્યાં સતત વરસી રહેલા વરસાદને લઈને પાણીનો ભરાવો થયો છે. તો દાંડિયા બજાર વિસ્તારથી અમિત ઠાકોર અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે. અમિત, ત્યાંની અત્યારની સ્થિતિ કેવી છે, કેવા પ્રકારનો માહોલ ત્યાં બન્યો છે? જાગૃતિ, જે રીતે નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવીને 9 ફૂટ ઉપર વહી રહી છે, લગભગ 33 ફૂટે અત્યારે નર્મદા નદી વહી રહી છે, અને તેને કારણે ભરૂચના જે નીચાણવાળા વિસ્તારો છે, જે કાંઠાના વિસ્તારો છે, ત્યાંની પરિસ્થિતિ કેવી બથી બતર બનતી જાય છે તેના દ્રશ્યો તમે અહીંયાથી જોઈ શકો છો. આ દાંડિયા બજાર વિસ્તાર છે, ભરૂચના નર્મદા કાંઠે આવેલો દાંડિયા બજાર વિસ્તાર, ફુરજા વિસ્તાર. ઓલરેડી ભરૂચનો જે છે એ પાણીમાં છે, ધોળીકુઈ વિસ્તાર પાણીમાં છે, હવે નવા નવા વિસ્તાર ભરૂચના જે છે એ પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. જે જગ્યાએ હું ઊભો છું એ દાંડિયા બજાર વિસ્તાર છે. ગઈકાલ સુધીમાં અહીંયા જે વાહન વ્યવહાર હતો, જનજીવન હતું, સામાન્ય હતું, પરંતુ આજે જેમ જેમ નર્મદા નદી તેની ભયજનક સપાટી વટાવીને ઉપર, એટલે કે લગભગ 33 ફૂટે પહોંચી છે, ઉપરવાસમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, તેને કારણે ભરૂચના જે નીચાણવાળા વિસ્તારો છે, નદી કાંઠાના વિસ્તારો છે, તેની પરિસ્થિતિ વધારે ને વધારે ચિંતાજનક બનતી જાય છે. દાંડિયા બજાર વિસ્તારમાં અહીંયા આપ જોઈ શકો છો કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. હું જે જગ્યાએ દાંડિયા બજાર વિસ્તારમાં ઊભો છું એ ચોક વિસ્તાર છે, અને ત્યાં કમરસમાં પાણી છે. આગળ જતા આ પાણી વધારે છે, એટલે કે આગળ જતા વ્યક્તિ જો ચાલતો જાય તો તે ડૂબી પણ શકે છે. અહીંયા નાવ ફરાવવાની ફરજ પડી છે, અહીંયા હોડીઓ દોડાવવાની ફરજ પડી છે, કારણ કે દાંડિયા બજાર વિસ્તાર છે એમાં ધીમે ધીમે હવે પાણી ભરાઈ રહ્યા છે. આ વિસ્તાર સમગ્ર પાણીમાં ગરકાવ થતો જાય છે, અને તેને કારણે વિસ્તારમાં આવેલા જે ઘરો છે, પાકા મકાનો છે, તે હવે ધીમે ધીમે ડૂબી રહ્યા છે. ઘરોમાં લોકો ફસાઈ ગયા છે. જે લોકોના મકાન 2 માળ અથવા તેનાથી વધારે માળના છે તે લોકો સુરક્ષિત સ્થળે ઉપર જઈ રહ્યા છે, પરંતુ બીજા જે લોકો છે, જેમના ઘર નીચાણવાળા વિસ્તારમાં છે, એ ઘર હવે ધીમે ધીમે ડૂબી રહ્યા છે. એટલે દાંડિયા બજાર વિસ્તારની આ સ્થિતિ વધારે ભયાનક બનતી જાય છે, વધારે ભયજનક બનતી જાય છે, ચિંતાજનક બનતી જાય છે. આ તમામ જે લોકો ઊભા છે તેમને ચિંતા એ છે કે અત્યારે પાણી કમર જેટલું અહીંયા પહોંચી ગયું છે, પાણી સતત નર્મદા નદીમાં વધી રહ્યું છે. આવનારો સમય, એટલે કે રાતનો જે સમય છે, આ વિસ્તારના લોકો માટે વધારે ચિંતા જગાવી રહ્યો છે. કારણ કે અત્યારે જો કમર સુધી પાણી છે તો સાંજના સમયે જ્યારે પાણી વધશે, હજી પણ પાણી આવી રહ્યું છે, ત્યારે આ વિસ્તારમાં કદાચ આનાથી પણ વધારે પાણી હશે. દાંડિયા બજારનો આ બજાર વિસ્તાર છે, અહીંથી જ મેઇન રોડ અંદરની સાઈડ જાય છે. કેમેરામેન ડીકેશને કહીશ કે બતાવવાનો પ્રયાસ કરે કે અહીં જે મંદિર આવેલું છે, ભીમાશંકર મહાદેવનું મંદિર, ખૂબ જાણીતું મંદિર છે, તેમાં તેના પગથિયા સુધી પાણી પહોંચી ગયા છે. સાંજે જો આ રીતે જ પાણીની આવક ચાલુ રહી તો મંદિરની અંદર પણ પાણી પ્રવેશી શકે છે. મંદિરની આસપાસ આવેલો જે રોડ છે તે પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીં જે મકાનો આવેલા છે, બજાર જે આવેલું છે, અહીંની દુકાનો આવેલી છે, એ સંપૂર્ણપણે હવે ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જાય છે. એટલે દાંડિયા બજાર વિસ્તારની જે પરિસ્થિતિ છે તે હવે વધારે ચિંતાજનક બનતી જાય છે. વહીવટી તંત્ર જો કે સાબદું છે, અહીંયા જેટલા પણ લોકો ફસાયા છે તેમને મદદની જરૂર પડશે તો તૈયારી બતાવવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા, કે જે લોકોને બહાર નીકળવું હોય અહીંથી તે લોકો તંત્રની મદદ માંગી શકે છે, અને તંત્ર સતત ખડે પગે છે. કારણ કે આ વિસ્તારમાં જ્યારે આ પ્રકારના પાણી ભરાયા છે ત્યારે હોડીઓ દોડાવવી પડી રહી છે. કારણ કે આ વિસ્તારમાંથી જે લોકોને બહાર નીકળવું હોય તો એકમાત્ર રસ્તો હવે હોડીનો જ બચ્યો છે. એટલે જેટલા પણ લોકોને અહીંથી બહાર નીકળવું હોય વહીવટી તંત્રની મદદ માંગે. વહીવટી તંત્ર તૈયાર છે, એનડીઆરએફની ટીમ પણ ભરૂચમાં તૈનાત કરવામાં આવી છે, પરંતુ હવે જે સ્થિતિ છે ભરૂચની એ વધારે ચિંતાજનક બનતી જાય છે. કારણ કે હવે વિસ્તારોમાં જે પાણી છે એ પ્રવેશવાનું શરૂ થઈ ગયા છે,
અને કમર સુધીના પાણી પહોંચી ગયા છે। આ પાણી હજી પણ વધારે છાતી સુધી પહોંચી શકે છે। જો નર્મદા નદીમાં પાણીની આવક આ પ્રમાણે ચાલુ રહી તો 35 ફૂટે જો સાંજે નર્મદા નદીની સપાટી પહોંચી જશે તો આનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ ભરૂચમાં નિર્માણ પામી શકે છે। जी अमित, खास करीने आपे जणाव्या प्रमाणे के जो पाणी वधारे छोड़वामां आवे तो दांडिया बजार विस्तारनी स्थिति हजू पण दयनीय थई शके छे। तंत्र द्वारा आश्वासन आपवामां आवी रह्युं छे, मदद माटे एनडीआरएफनी टीम पण तैनात करी देवाई छे, परंतु खाना खराबीनी वात करीए तो घूंटण समा केळ समा पाणी भराई गया छे, लोकोनी आर्थिक नुकसानीनो पण सामनो करवो पड़ी रह्यो छे। खाना खराबी केवा प्रकारनी सर्जाई छे? જો ખાના ખરાબી ખૂબ થશે, કારણ કે જ્યારે પૂર આવતું હોય છે ત્યારે તેના પાણી મકાનોમાં પ્રવેશી જતા હોય છે, જેને કારણે જે ઘર વખરી છે સંપૂર્ણપણે બરબાદ થઈ જતી હોય છે। પાણી એ પૂરનું પાણી એ કુદરતી પ્રક્રિયા છે અને તેમાં મનુષ્ય કાંઈ નથી કરી શકતો, તેના હાથમાં કંઈ નથી હોતું। હવે એટલે ભરૂચની આજે જે પૂરની પરિસ્થિતિ થઈ છે તેમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, ઘર વખરી ખરાબ થઈ ગઈ છે, પલળી ગઈ છે અને તેને કારણે લોકોને ખૂબ નુકસાન થયું છે। અહીંયા જે દુકાનો આવેલી છે, દુકાનોમાં જે પણ સામાન છે તે પણ પલળી ગયો છે, એટલે જેટલી પણ દુકાનો અહીંયા આવેલી છે તેમાં પણ માલ સામાન પલળી જવાને કારણે ખૂબ નુકસાન થયું છે। એટલે હવે સરકાર આની સહાય આપશે, આ મામલે વળતર આપશે કે નહીં એ હવે આગામી સમયમાં ખબર પડશે, પરંતુ અત્યારે પૂરના પ્રકોપનો સામનો ભરૂચવાસીઓ કરી રહ્યા છે, કારણ કે પરિસ્થિતિ હજી વધારે બદતર બની શકે છે। જે રીતે નર્મદાની જળ સપાટી વધી રહી છે તેમાં ઉત્તર ઉત્તર વધારો થઈ રહ્યો છે અને ઝડપથી પાણી વધી રહ્યું છે નર્મદા નદીનું, અને તેને કારણે આ વિસ્તારમાં જે ફસાયેલા લોકો છે તેમની સ્થિતિ હવે વધારે ચિંતાજનક બનતી જાય છે, કારણ કે પાણી સતત વધી રહ્યું છે, કમર સુધી પાણી છે, તે છાતી સુધી પણ પહોંચી શકે છે। જે વિસ્તારના રહીશો છે તે કહી રહ્યા છે તે મુજબ, કારણ કે આ દડિયા બજાર વિસ્તાર સહિત ફુરજા વિસ્તાર આવેલો છે, ફુરજા વિસ્તાર આ ઉપરાંત ધોળી કુઈ વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ છે। આ રીતે જ ત્યાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પથરાયેલા છે, બજાર હોય મકાનો હોય તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી દેખાઈ રહ્યું છે અત્યારે, કારણ કે નર્મદા નદીમાં પૂર છે અને પૂરના પાણી ભરૂચ શહેરમાં પ્રવેશી ચૂક્યા છે અને ભરૂચના અલગ અલગ વિસ્તારો જે નીચાણવાળા વિસ્તારો છે હવે ધીમે ધીમે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે। જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ભરૂચના દાંડિયા બજાર વિસ્તારના દ્રશ્યો, સ્થિતિ ખૂબ જ દયનીય, કારણ કે ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને લઈને નર્મદા નદીનું જળસ્તર વધી રહ્યું છે અને તેનું પાણી દાંડિયા બજારમાં હવે પગ પેસારો કરતા દાંડિયા બજારના વિસ્તારના લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બનવા જઈ રહી છે।